ઉધના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ ત્રણ દુકાનના શટર કોઈક સાધન વડે ઊંચું કરી દુકાનમાં પ્રવેશી અજાણ્યા ચોર ઈસમો લાખોની મતા પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ઉધના પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે. જોકે અજાણ્યા ચોર ઈસમો ચોરીની આ ઘટનાની અંજામ આપતા સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ હાથ ધરી છે. જોકે એક જ રાતમાં ત્રણ દુકાનના શટર તૂટતા આજુબાજુના દુકાનદારોમાં પણ સુરક્ષાને લઈ ચિંતા વ્યાપી. આ ગુજરાત હાઉસિંગ બોર્ડનો જે રોડ છે પાંડેસરા નવા કોમ્પ્લેક્સની સામે શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર A1માં આવેલ જે સોમનાથ રેસ્ટોરન્ટ છે એમાં રોકડ 6,500 રૂપિયા અને 55,000ની સિગરેટ, એક સેમસંગનો મોબાઈલ અને બીજું તો અમે અત્યારે જોયું નથી શું શું ગયું છે. આટલી વસ્તુ ચોરાઈ છે અને ચોરો લગભગ આશરે 4-5 લોકો હતા જે અહીંયા અમારા જે રેસ્ટોરન્ટમાં જે સીસી ફૂટેજ જે સીસીટીવી કેમેરા લાગેલા હતા એમાં એ આવી ગયા છે અને એ લોકોએ કેમેરો તો તોડવાની પણ કોશિશ કરી છે, બે કેમેરા તોડીને ફેંકી પણ દીધા છે અને શટર ઊંચું કરીને અને ચોરી કરીને ગયા છે. એ સાથે સાથે અમારી બાજુમાં બે દુકાન આવી છે એમાં પણ એ લોકોએ ચોરી કરેલી છે પણ એમાં કેટલું માલ મત્તા ગઈ છે એ અમને ખબર નથી. અમારા દુકાનમાં આશરે સમજો 80-85,000 રૂપિયાનું ચોરી થઈ છે. બ્યુરો રિપોર્ટ સુરત. ગોડાદરામાં ઘરમાં જ જુગાર રમાડતા પિતા પુત્ર સહિત 12 ની લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા.